રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। વલસાડમાં ધરમપુર અને કપરાડામાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। વલસાડમાં આવેલું શંકરધોધ ચોમાસાની સીઝનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે। હાલ જિલ્લામાં વરસાદી માહોલ જામતા શંકરધોધ વહેતા આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। પર્વતો પરથી ખડખડ વહેતી નદીઓ સહેલાણીઓ માટે સેલ્ફી પોઈન્ટ બની છે। વાત કરવામાં આવે શંકરધોધની તો અહીં સહેલાણીઓ પરિવાર સાથે સ્નાન કરે છે અને આનંદ માણે છે। અહીંયા કુદરતી સુંદરતાને ચાર ચાંદ લગાવતા શંકરધોધની મજા માણવા પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય છે। વિલ્સન હિલ પાસે આવેલો શંકરધોધ પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષી રહ્યો છે, ત્યારે શંકરધોધ અને આસપાસના પહાડી વિસ્તારના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા। શંકરધોધ અને ધરમપુરના પહાડો પર જાણે લીલીછમ ચાદર બિછાવી હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળે છે, જેથી ચોમાસામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યને નિહાળવા માટે આવ્યો છે। ચોમાસામાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે અને એક ઠેકાણે રસ્તાની હાલત ખખડધજ છે। એવામાં જ રાજકોટના ધોરાજીમાં વિરોધ નોંધાવવા માટે કોઈએ અનોખો કિમ્યો અજમાવ્યો। જ્યાં જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં સત્તાધારી ભાજપના ઝંડા લગાવી દીધા। ધોરાજી શહેરના જમનાવડ રોડ તથા આર્મી પાર્ક એપાર્ટમેન્ટ નજીક ખાડામાં ભાજપના ઝંડા ફરકતા જોવા મળ્યા। આ મુદ્દો હાલ ધોરાજીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જોકે આ રીતે ઝંડા કોણે લગાવ્યા તેની હજુ કોઈ પુષ્ટિ નથી થઈ। આખા રોડ પર ખાડાઓમાં ભાજપનો કેસરી ઝંડો લહેરાઈ રહ્યો છે। ધોરાજીમાં હંમેશા વિરોધને લઈ અને લોકો અનોખી તરકીબ અજમાવતા હોય છે। આ વખતે આ તરકીબ કોની છે તેને લઈ કોઈ નક્કર માહિતી સામે નથી આવી। ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે। મંગળવારે સવારે રામપુર સ્થિત એક હોટલ ધરાશયી થઈ હતી। વરસાદના કારણે હોટલ ધરાશયી થયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જણાવવામાં આવી રહ્યું છે કે આ હોટલ સંપૂર્ણપણે જર્જરિત હતી। પોલીસે પહેલાથી જ હોટલ ખાલી કરાવી હતી। હોટલ ધરાશયી થવાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આ ઘટનાનો વિડીયો ઉત્તરાખંડ પોલીસે શેર કર્યો છે। કેદાર ઘાટીના રામપુરમાં જે હોટલ વરસાદના કારણે ધરાશયી થઈ હતી, આ હોટલમાં લગભગ 30-35 રૂમ હતા। આ પહેલાં પણ ઉત્તરાખંડના ઘણા ભાગોમાં લેન્ડસ્લાઇડિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે। લેન્ડસ્લાઇડિંગના કારણે હાઈવે ઘણી જગ્યાએ જામ થઈ ગયો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। તો આ તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તરાખંડમાં મેઘરાજા રૌદ્ર સવારી કરી રહ્યા છે। મેઘતાંડવથી નદીઓ તોફાની બની છે। અનરાધાર વરસાદથી ટપકેશ્વર મહાદેવ મંદિર નજીક વહેતી તમસા નદી તોફાની બની હતી। નદીના રૌદ્ર સ્વરૂપના કારણે મંદિરમાં એક દિવાલ પણ ધરાશાયી થઈ છે। જોકે ભગવાન પર ભક્તોની આસ્થા એટલી અડગ છે કે મેઘતાંડવથી ભગવાનની પ્રતિમાને સહેજ પણ આંચ નથી આવી।